नमस्कार मंत्री मध्यान आपनी साथे हूं छु विनल। हवे जोईए समाचार विगतवार। हाल महत्वना समाचार मळी रह्या छे। जयराजसिंह आगामी दिवसों में भारतीय जनता पार्टी में जोड़ाई शके छे। जयराजसिंह राजीनामा बाद आ सौथी मोटा समाचार भाजप में जयराजसिंह जोड़ावाना छे ते प्लान नक्की छे। बे दिवस में विधिवत रीते भारतीय जनता पार्टी में जोड़ाशे। जयराजसिंह खेरालू बैठक पर लड़ी शके छे चूंटणी। भाजपमांथी खेरालू पर लड़ी शके छे तेवो चूंटणी। तो जे रीते जयराजसिंहे आजे पक्ष छोड्यो छे, छेड़ो पाड मांगू छू कार्यकर्ताओ, तेम कहीने तेमणे आ पोस्ट लखी हती। जे पोस्टमां तेवोए उल्लेख पण कर्यो छे कि 2007 2012 17 के 2019 के ज्यां खेरालू विधानसभानी चूंटणी होय ते तेमणे टिकीट मांगी छे, तेम छतां तेओने मळी नथी। અને તે વાતનો વસવસો રાખ્યા સિવાય તેમણે પક્ષ તરફ વફાદાર રહીને કામગીરી કરી છે। હવે એવી અટકણો જે રીતે જોવા મળી રહી છે કે આટલા બધા વર્ષો કોંગ્રેસ પક્ષને આપવા છતાં તેમની ક્યાંક અવગણના થઈ, તેમને સાંભળવામાં ના આવે, હવે તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। વધુ વિગતો સાથે માનસી જોડાયા છે। માનસી, જે રીતે કહી શકાય કે જયરાજસિંહે આજે રાજીનામું આપ્યું છે અને આગામી દિવસોમાં તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। બેનર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જયરાજસિંહ પરમારે આજે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે કારણ કે ફેસબુકમાં તેમણે બળાપો કાઢતો પોસ્ટ પણ પોસ્ટ કરી હતી ફેસબુકમાં, ત્યારે હવે તેઓ વિધિગત રીતે ભાજપમાં જોડાય તેવી પૂરતી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। મહત્વનું છે કે બે દિવસ પહેલા જ જયરાજસિંહ પરમારની દેવસિંહ ચૌહાણ, કે જે કેન્દ્રીય મંત્રી છે, તેમની સાથે મુલાકાત કરી હોવાના જે ફોટા હતા, તેમના પુત્ર સાથેના ફોટા પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા હતા, ત્યારે આજે જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। એટલે ચોક્કસથી બિનલ, આગામી 2-3 દિવસ બાદ તે ચોક્કસ રીતે વિધિગત રીતે બીજેપીનો જે ખેસ ધારણ કરશે તેવી પૂરી પ્રબળ શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે। મહત્વનું છે કે ક્યાંક ને ક્યાંક સૂત્રો દ્વારા બિનલ એવી પણ માહિતી સામે આવી રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેઓ બીજેપીનો ખેસ ધારણ કરશે અને ત્યારબાદ વિધિગત રીતે બીજેપીમાં જોડાશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી જયરાજસિંહ પરમારની કોંગ્રેસમાં અવગણના થતી હતી, તેમને વર્ષોથી પોતાનું રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને પેટા ચૂંટણીમાં પણ તે પ્રબળ દાવેદાર હોવા છતાં પણ તેમને કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવાની ટિકિટ આપી નહોતી। આગળ અનેક જે કારણો છે તે સામે આવ્યા હતા, જેના કારણે તેમણે કોંગ્રેસ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી અને તેમણે રાજીનામું આપ્યું હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। એટલે ચોક્કસથી બિનલ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો આંતરિક જે વિખવાદ છે તે પણ સામે આવી રહ્યો છે, કારણ કે વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા બાદ જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને ફેસબુક પર પણ પોતાનો બળાપો કાઢતી જે પોસ્ટ છે તે પોસ્ટ કરી છે। એટલે ચોક્કસથી આગામી 2-3 દિવસમાં તેઓ બીજેપીનો ખેસ ધારણ કરશે અને વિધિગત રીતે બીજેપીમાં જોડાશે। જી જી માનસી, સમગ્ર વિગત આપવા બદલ આભાર। તો જે રીતે જયરાજસિંહે રાજીનામું આપી દીધું છે ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તેવી અટકળો તેજ થઈ છે। આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા હિતુ કનોડિયાએ પણ નિવેદન આપ્યું છે કે તેઓ ભાજપમાં આવશે તો અમે આવકારીએ છીએ। જો જયરાજસિંહભાઈ આવે તો એમનો ખૂબ ખૂબ આવકાર કરીશું। પાર્ટીથી જ્યારે માણસ કોઈ કંટાળી ગયો હોય અને જો આવે અમારી પાસે તો નેચરલી અમે એમનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ અને એમને જે એમની દિલની ભડાશ છે
એ તો આપ સૌએ જાણી છે અને એક ટ્રેન્ડ જ જાણે થઈ ગયો છે એટલા બધા ત્યાંના લોકો કંટાળી ગયા છે કે બધા લોકો ભાજપ તરફી આવવાની એક પ્રયાણ એક પ્રયાસ કરી રહ્યા છે બધા અને સૌનું સ્વાગત કરવા માટે વિકાસના કામ માટે અને પાર્ટી આગળ વધે સરસ રીતે સારા લોકો સાથે જોડાય એમાં પાર્ટી હંમેશા તત્પર છે હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે વિધાનસભાના डेप्यूटी स्पीकर के जेवो कोरोना संक्रमित थया छे जेठा भरवाड जेवो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे जेठा भरवाड कोरोना संक्रमित थया छे तेउनी हाल सारवार जे छे ते चाली रही छे जेठा भरवाड नी स्थिति स्थिर जणाई रही छे हाल होम क्वारंटाइन थया छे तेवो जेठा भरवाड नी तबियत हाल स्थिर जणाई रही छे ने तेवो होम क्वारंटाइन थया छे घरे जे तेवो सारवार लई रह्या छे कोरोना संक्रमण हवे घटी चुक्यू छे अने नेताओ पण एनी जपेटमां आवी चुक्या छे घणा नेताओ भाजप कोंग्रेस आपना होय के अन्य संगठनना नेताओ पण कोरोना संक्रमित थई चुक्या छे तेवामां जेठा भरवाड के जेवो संक्रमित थया छे એલઆરડી ભરતી વેઇટિંગ જે છે તેની અંદર હાલ મૂંઝવણો જોવા મળી રહી છે ત્રણ વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ નહીં એલઆરડી વેઇટિંગ ભરતી મામલાને લઈને રજૂઆત થઈ છે એલઆરડી વેઇટિંગના મુદ્દે ત્રણ વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે સરકાર દ્વારા કોઈ નિરાકરણ નથી લાવવામાં આવતું ત્યારે ન્યાય યાત્રાએ જ રસ્તો રહ્યો સત્યાગ્રહ છાવણી ખાતેથી સચિવાલય સુધી ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે ઉમેદવારો દ્વારા ગાંધીનગરની અંદર આ યાત્રા જે છે તે કરવામાં આવી રહી છે એલઆરડી વેઇટિંગ ઉમેદવાર ભરતી મામલો ત્રણ વર્ષથી આ મુદ્દો જે છે તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો ત્રણ વર્ષથી તેઓ રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ નિરાકરણ નથી લાવવામાં આવી રહ્યું અને હવે આખિરકાર જે રીતે તે લોકોએ નિર્ણય કર્યો છે ન્યાય યાત્રા કરવાનો આપેલા વાયદાઓ પાળો તેવું કહેવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી એલઆરડી ઉમેદવારોની જે વેઇટિંગ લિસ્ટ છે તેમાં ભરતી કરવામાં નહીં આવતા આજે તેઓ ન્યાયયાત્રા કાઢવાના છે કેવી રીતે ન્યાયયાત્રા કાઢશે તે સમગ્ર મુદ્દે આપણે વાત કરીશું રોહિત માળી સાથે રોહિતભાઈ આજે ન્યાયયાત્રા કાઢવાનો છે શાના માટે કાઢવાનો છે ન્યાયયાત્રા સરકારે 2018-19 ભરતીમાં એલઆરડીમાં ઠરાવ બહાર પાડ્યો છે કે 20% પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવશે એ બાબતે લઈને અમે 45 વખત સરકારમાં નવી સરકાર અને જૂની સરકારમાં રજૂઆત કરી છે પરંતુ નિરાકરણ ન આવતા એ બાબતને લઈને એલઆરડીના ઉમેદવારો દ્વારા સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી અમે પદયાત્રા ન્યાયયાત્રા એલઆરડી ન્યાયયાત્રા નીકળવાના છીએ અને અમારી માગણી રજૂઆત કરવાના છીએ અને જો ત્યાં અમારી વાત નહીં સાંભળવામાં તો ત્યાં ને ત્યાં જ અમે બેસી જઈશું બીજા ઉમેદવાર આપણી સાથે વાત કરીશું શું નામ આપણું રાજન ઠક્કર રાજનભાઈ વાત કરવામાં આવે તો અત્યાર સુધી કેટલી વાર તમે રજૂઆત કરવામાં આવી છે લગભગ જૂની સરકારમાં અને નવી સરકારમાં બંનેમાં જોવો તો અત્યાર સુધી ઢગલો વખત રજૂઆત કરવામાં આવી છે જે તે સમયે 2018-19 તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા એલઆરડીમાં 20% વેઇટિંગ આપવાની જાહેરાત કરી હતી અને એનો ઠરાવ પણ બહાર પાડવામાં આવ્યો હતો પણ ઢગલો વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી હજુ પણ નિરાકરણ નહીં આવતો આગળ તમે શું કરશો અમે અમારા કાર્યક્રમો ચાલુ રાખીશું અને જ્યાં સુધી ઉમેદવારોને પોતાનો હક નહીં મળે ત્યાં સુધી ગમે તે રીતે સરકાર ઉપર પ્રેશર બનાવીને અમે અમારો હક લઈને જ જંપીશું રોહિતભાઈ તમને પૂછવા માંગીશ કે અત્યાર સુધી વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું પહેલાં ગઈ સરકારે 20% વાત કરી હતી આ સરકારમાં શું કહેવામાં આવે છે નવી સરકાર જે રીતે નિર્ણય લઈ રહી છે યથાશક્તિ વિદ્યાર્થીઓના ઉમેદવારોના હિતમાં અમુક નિર્ણય લઈ રહી છે કે જે જૂના મુદ્દા અટકેલા હતા તે પૂર્ણ કરી રહી છે તે રીતે અમે નવી સરકારને વિનંતી કરીએ છીએ જે રીતે જૂની સરકારમાં સરકારી ઠરાવ બહાર પાડે જૂની સરકારે જાહેર નથી કર્યો પરંતુ એ સરકારી ઠરાવ છે કે 20% વેઇટિંગ પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં અને જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવામાં આવે અને લોકોને ઉમેદવારોને રોજગારી આપવામાં આવે એ જ અમારી માગ છે
ચોક્કસ તો જે ઉમેદવારો છે તેમની માંગ છે કે ભાઈ 3 વર્ષથી રજૂઆત કરવામાં આવી છે, લગભગ 40 થી વધુ વખત રજૂઆત કરી છે, બંને સરકારમાં જૂની અને નવી બંને સરકારમાં રજૂઆત કરી છે, પરંતુ હજુ કોઈ નિરાકરણ ના આવતા આજે ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, અને જો આ વખતે પણ નિરાકરણ નહીં આવે તો આગળમાં આંદોલન ચાલુ રહેશે. કેમેરામેન સાયર શર્મા સાથે વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. અગર વાત કરવામાં આવે તો આજથી આંગણવાડીઓ શરૂ થઈ ચૂકી છે, બાળકો પહોંચી રહ્યા છે, કિલકિલાટ છે, અને તેવામાં મહિલા બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ કે જેઓ વડોદરાની આંગણવાડીમાં મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા, મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ જાતે પહોંચ્યા હતા આંગણવાડી, અને આંગણવાડીમાં તેમને બાળકોને આવકાર્યા હતા. ધનલક્ષ્મી સોસાયટીમાં જે આંગણવાડી આવેલી છે તેની તેઓએ મુલાકાત લીધી હતી. સાંસદ રંજનબેન ભટ્ટ, પાલિકાના હોદ્દેદારો પણ આ સમયે તેઓની સાથે હતા. ફૂડની કીટ અને આંગણવાડી કીટ જે છે તેનું વિતરણ કરવામાં આવ્યું. મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ કે જેઓ આંગણવાડીની મુલાકાતે પહોંચ્યા હતા અને બાળકોને આવકાર્યા હતા. 2 વર્ષ પછી આજે આંગણવાડીઓ ખુલી છે અને ફરી એકવાર બાળકોનો ખિલખિલાટ ત્યાં જોવા મળી રહ્યો છે. બાળ મહિલા વિકાસના જે પ્રધાન છે મનીષાબેન વકીલ, તેઓની ઉપસ્થિતિમાં આજે આંગણવાડીનું શરૂઆત કરવામાં આવી છે. સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, સાથે જ ધારાસભ્ય અને સાંસદ સહિત ભાજપના જે સંગઠનના અધિકારીઓ છે તેમના દ્વારા આજે આની શરૂઆત કરવામાં આવી છે, અને તેને લઈને આજે જે તમામ બાળકો છે તેમને આંગણવાડી પર છેલ્લા 3 વર્ષથી જ્યારે કોરોનાના હિસાબથી બાળકો પહોંચી નહોતા શક્યા, ત્યારે આજે જ્યારે બાળકો આવ્યા છે ત્યારે તેઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરની જે આંગણવાડીઓ છે તેમાં બાળકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક જે ચીજવસ્તુઓ છે તેની બાળકોને આપવા માટે પ્રધાન દ્વારા શરૂઆત કરવામાં આવશે. પ્રભાસન રોહિત ગોયલ સાથે અંજલિ દેવ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો જે રીતે મહિલા બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ આંગણવાડી પહોંચ્યા હતા, તેમની સાથે સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ મેયર અને ડેપ્યુટી મેયર પણ હતા, જ્યાં કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જે રીતે 2 વર્ષ પછી આંગણવાડીઓ શરૂ થઈ છે તેવામાં તેમને ત્યાં પહોંચીને બાળકોનું સ્વાગત કર્યું હતું. લગભગ 2 વર્ષ બાદ આજથી પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ થઈ છે, ત્યારે વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલી જે આંગણવાડી છે તેની શરૂઆત કરાવવા માટે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જે પ્રધાન છે મનીષાબેન વકીલ, તેઓ હાજર છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે રીતે બેન આજથી આંગણવાડી પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ થઈ છે, કયા પ્રકારનું માહોલ અને આપના દ્વારા જે બાળકો છે તેઓને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું છે. 23 મહિના પછી આંગણવાડી શરૂ થઈ છે. આખા ગુજરાત રાજ્યભરમાં એક અનેરો આનંદ છે. બાળકોનો ભી લગભગ 23 મહિનાથી ઘરે હતા, એમના પણ બહાર આવવું હતું, અને એ રીતે કોવિડના પ્રોટોકોલ્સ પ્રમાણે એના રૂલ્સ જે ફોલો કરવાના છે એ રૂલ્સ પ્રમાણે અમે આજે આંગણવાડીની શરૂઆત કરી છે. સમગ્ર ગુજરાતમાં વિસ્તારમાં સાંસદ શ્રી રંજનબેન, મેયર શ્રી કેયુરભાઈ, પાર્ટીના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ, બિન્યો ધારાસભ્ય જીતુભાઈ, યોગેશભાઈનું આવવાનું થયું છે. બાળકોને આવકાર્યા છે, ફ્રૂટની એક કીટ પણ સાથે સાથે આપી છે, પ્રી સ્કૂલ કીટ પણ આપી છે, જેથી કરીને બાળકનો એક ઉત્સાહ રહે અને એનો આનંદ થાય આવ્યો. અને હું જોઈ શકું છું કે એ બધા બાળકોને એક અલગ જ વાતાવરણ બન્યું છે. એ લોકોને પણ બહાર આવવાનું ખૂબ ગમે છે. બીજી વિશેષ વસ્તુ એ છે કે એ લોકોને પોતાને કોવિડ પ્રોટોકોલ શું ફોલો કરવાના છે એની પણ બરાબર માહિતી છે. મારી આંગણવાડીની બહેનો સમગ્ર ગુજરાતમાં આજે એ પણ ખુશ હશે કે બાળકો બહુ ટાઈમ પછી આંગણવાડીમાં આવી રહ્યા છે. સાથે સાથે અમે લોકો એ લોકોની બોડી સ્ક્રીનિંગ પણ કરીશું આવતા દિવસમાં, એટલે એમનું શ્વાસનું પણ એક ચેકિંગ થઈ જાય. 23 મહિના પછી જ્યારે આંગણવાડીમાં આવતા હોય તો એ લોકોનું પણ એક સ્ક્રીનિંગ, એક ચેકઅપ બોડીનું થઈ જવું જોઈએ. બિલકુલ, આપના દ્વારા એક પાપા પગલી પ્રોજેક્ટની પણ વાત કરવામાં આવી હતી. શું પ્રોજેક્ટ છે અને તેનાથી બાળકોને શું ફાયદો થઈ શકે છે? આપણે જેવી રીતે પ્રાઇવેટ પ્લે સ્કૂલ ગ્રુપમાં આપણે જોતા હોઈએ છીએ કે એ લોકો પ્લે સ્કૂલમાં અલગ અલગ પદ્ધતિથી એ લોકોને એક્ટિવિટીઝ વાઇઝ આપણે ભણાવતા હોઈએ છીએ, તો આંગણવાડીમાં પણ પાપા પગલી પ્રોજેક્ટ દ્વારા એ લોકોને ભણાવવાની રીત એક્ટિવિટી વાઇઝ અને એ લોકો અલગ અલગ વસ્તુ શીખી શકે, એક સ્ટેપ ફોરવર્ડ જઈને અમે જેવી રીતે પ્રાઇવેટ સ્કૂલ્સમાં કરતા હોઈએ છીએ એવી રીતે એ લોકોને પણ અમે આથી શરૂઆત કરી છે. એક સવાલ બીજો છે કે રાજ્યભરમાં જે રીતે મહિલાઓ પર દુષ્કર્મ સહિતની જે ઘટનાઓ વધી રહી છે તેને લઈને લાગી રહ્યું છે કે મહિલાઓ લક્ષી જે કાયદાઓ છે તેમાં વધુ કંઈક કડકાઈ લાવવાની જરૂરિયાત છે.
आप जेवी रीते कहो छो के आखा गुजरात में थई रह्यु छे, आखा गुजरात में नथी थई रह्यु, एटले ए मेसेज आपणे न आपवो जोईए। गुजरात इज अ सेफेस्ट सिटी इन इंडिया, अने कंईक एवा बनावो થતા હોય છે તો એ કંઈક જે એને તપાસ થવી છે એ પણ થઈ રહી છે, કાયદા અનુસાર એને સજા થવી છે એ પણ થઈ રહી છે, એટલે લો એન્ડ ઓર્ડર ઇઝ મચ બેટર રિગાર્ડિંગ ઇન કમ્પેર ટુ અધર સ્ટેટ્સ, એટલે એવી કોઈ સમસ્યા બહેનોને લાગતી એવા પ્રમાણમાં નથી। નાની મોટી ઘરેલુ હિંસા અને જે બનાવો બની રહ્યા છે તો અમે કાઉન્સેલિંગ દ્વારા, સાયકોલોજીકલ ઇફેક્ટ દ્વારા આપણે સોલ્વ કરીએ છીએ। બિલકુલ, જે રીતે વાત કરીએ કે આંગણવાડી આજે જ્યારે બે વર્ષ બાદ લગભગ શરૂઆત થઈ છે ત્યારે બાળકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો, તો સાથે જ આંગણવાડીની બહેનો દ્વારા પણ જે બાળકો છે તે આંગણવાડીની મુલાકાત લે, પૌષ્ટિક આહાર સહિતની જે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય છે તે તમામ વસ્તુઓ બાળકો સુધી પહોંચે તે પ્રકારની પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન રોહિત ગોયલ સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। આગળ વાત કરીએ તો રાજ્યમાં આજથી આંગણવાડી પ્રી સ્કૂલ શરૂ થયા છે, ત્યારે કોરોના કાળમાં લાંબા વિરામ બાદ બાલ મંદિરોમાં બાળકોનો ખિલખિલાટ જોવા મળ્યો। રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડમાં આજથી આંગણવાડીઓ શરૂ થઈ। રાજકોટ કોર્પોરેશન હસ્તક 350 જેટલી આંગણવાડીઓ આવેલી છે। પ્રી સ્કૂલ પ્લે હાઉસમાં બાળકોના આરોગ્યની સંભાળ રાખવી પડશે, આ સાથે જ વાલીઓએ બાળકોને આંગણવાડીમાં પહોંચાડ્યા બાદ ત્યાં ઉભા રહી શકશે નહીં। સરકાર તરફથી એક જાહેરાત કરવામાં આવી હતી કે જે બાલ મંદિર છે, જે પ્લે હાઉસ છે તે ચાલુ કરવામાં આવે, ફરીથી શરૂ કરવામાં આવે। હાલ કહી શકાય કે આજથી આ જે બાલ મંદિર છે, આંગણવાડીઓ છે તે શરૂ કરવામાં આવ્યા છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ, વોર્ડ નંબર 2 માં આવેલ છોટુનગર ખાતેનો જે આંગણવાડી છે કે જ્યાં હાલ વિદ્યાર્થીઓ, જે નાના ભૂલકાઓ અત્યારે આવી રહ્યા છે, લાંબા સમય બાદ તેઓ અત્યારે કહી શકાય કે પ્લે હાઉસ પહોંચ્યા છે, આંગણવાડી પહોંચ્યા છે। રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં 350 વધુ આંગણવાડીઓ આવેલી છે। હાલ કહી શકાય કે આંગણવાડીઓમાં અત્યારે જે વિદ્યાર્થીઓની, જે બાળકોની અત્યારે કહી શકાય કે પાકી હાજરી દેખાઈ રહી છે, એ હવે દિવસો બાદ કહી શકાય કે જે આંગણવાડીઓમાં અત્યારે વિદ્યાર્થીઓ જોવા મળશે। અત્યારે વાલીઓ પણ આવી રહ્યા છે તેમને મૂકવા માટે, સરકારની તમામે તમામ જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે આંગણવાડીઓમાં। સીધા જ આપણે જે આંગણવાડીના જે શિક્ષિકા છે એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ ખગરામ પ્રજ્ઞાબેન રીતેશભાઈ, છોટુનગર 2 39 નંબરની આંગણવાડી। મારા બાળકો આજે ખૂબ જ ખુશ છે જે અહીંયા આંગણવાડીમાં આવવા મળ્યું તેનાથી, અને ખૂબ જ મને પણ આનંદ છે કે મારા બાળકો પાછા આવી ગયા। લાંબા સમય બાદ બેન આંગણવાડી ફરીથી શરૂ થઈ છે, કઈ રીતે આપ કોરોનાની જે ગાઈડલાઇન્સ છે તેનું પાલન કરાવશો? કારણ કે બાળકો ખૂબ જ નાના હોય છે, તેને કઈ રીતે સંમતિ પત્ર લેવામાં આવે છે માતા-પિતા? માતા-પિતાને જો બીમાર હોય બાળક તો ન મોકલે, અને જો કઈ એને કઈ તકલીફ થાય તો એને અહીંયાથી પણ અમે નહીં આવવા દઈએ, એનું સંમતિ પત્રક અમે લઈ લઈએ છીએ। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની વધુ એક લાપરવાહી સામે આવી છે। અંગ્રેજી માધ્યમનો પેપર અપલોડ કર્યા વગર જ પરીક્ષા શરૂ કરી દેવામાં આવી। ઉલ્લેખનીય છે કે એમકોમ અને એલએલબીના વિદ્યાર્થીઓની છેલ્લા 3 દિવસથી ઓનલાઈન પરીક્ષા ચાલી રહી છે, જેમાં આજરોજ પેપર અપલોડ કર્યા વગર જ પરીક્ષા શરૂ કરી દેવામાં આવી અને વિદ્યાર્થીઓનો 30 મિનિટનો સમય બગડ્યો હતો। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આપના કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો, મેયર દ્વારા માર્શલને બોલાવવાની ફરજ પડી। આપના કોર્પોરેટર રાજેશ મોરડિયાએ વિપક્ષને નહીં બોલાવવા દેવાનો આક્ષેપ કરતા હોબાળો કર્યો હતો। આપના સભ્યોએ સભાખંડમાં મેયરનો આદેશ ન સાંભળતા સભા તોફાની બની હતી। સુરતી સચિન જીઆઈડીસીમાં ઝરી કેમિકલ ઠાલવવાના કાંડ બાદ જીપીસીબી હરકતમાં આવ્યું છે। જીપીસીબી દ્વારા 22 ઉદ્યોગોનું ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણ પકડી પડાયું। ડ્રેનેજનું સીધું કનેક્શન નજીકની ખાડીઓમાં હતું, ઉદ્યોગનું પ્રદૂષિત પાણી સીધું ડ્રેનેજમાં છોડાતું હતું। જીપીસીબી દ્વારા તપાસ કરતા કેટલાક વિસ્તારોમાં 0 લિક્વિડિટી ડિસ્ચાર્જની મંજૂરી મેળવવા કનેક્શન મળ્યા હતા, તો જીપીસીબી તપાસના અંતે આવા કનેક્શનો સામે કડક કાર્યવાહી કરી રહી છે। સુરતના સારોલી ગામે રાંધણ ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। પુરવઠા મામલતદારે ફરિયાદને આધારે સરોલી ગામમાં રેડ કરી હતી અને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો,
तो कमर्शियल गैस बॉटल में रिफिलिंग करना भाग्या था। रेड दरमियान 33 जेटला सिलिंडर स्थल पर मळी आव्या, जेने 23 गैस सिलिंडर कब्जे कराया अने कांटा सहित कुल 11.28 लाख नो मुद्दामाल कब्जे करायो। पोलीसे गैस चोरी करता शख्स विरुद्ध फरियाद दाखल करीने तपास हाथ धरी छे। મહેસાણાના લાંગણા જ વિદેશ જવા ઇચ્છુક યુવકને કોલકાતામાં ઘોંધી રાખવાના મામલે પ્રકાશમાં આવ્યો। આ મામલે મહેસાણાના લાંગણા જ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે। જોરંગણાના રાકેશ પટેલે 3 એજન્ટો સામે ફરિયાદ કરી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી વિદેશ જવાના બહાને દિલ્હી અને ત્યારબાદ કોલકાતા એમ 15 લોકોને ઘોંધી રખાયા હતા। અમદાવાદના ગોધરેજ ગાર્ડન સિટીમાં પોલીસે રેડ પાડી હતી। આ કેસમાં સુશીલ અને સંતોષ રોય બે મુખ્ય આરોપી છે કે જે વોન્ટેડ છે। ગોધરેજ ગાર્ડન સિટી સ્થિત કારમેલ એ વિંગમાં 1104માં ભાડે રહેતા હતા અને એ જ મકાનના નામે વિવિધ ડોક્યુમેન્ટ્સ પણ બનાવ્યા હતા। વેરાવળ પોલીસે 160 જેટલા ગુના આચરનાર ગઠિયાને ઝડપી પાડ્યો છે। પોલીસે સીસીટીવીને આધારે ગઠિયાની અટકાયત કરી। વેરાવળ બસ સ્ટેશનમાંથી પોલીસે આને ઝડપ્યો। આરોપી છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્રના જુદા જુદા બસ સ્ટેન્ડમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો। આણંદના રંગાઈપુરમાં 3 રહેણાંક મકાનોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં ખેતમજૂર કરી રહેલા ગુજરાત ચલાવતા 3 પરિવારો રજડી પડ્યા છે। પેટલાદના રંગાઈપુર ગામમાં સોમાભાઈ પરમાર રહેણાંક મકાનમાં બુધવારે મોડી સાંજના સુમેરે જ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આસપાસના 2 મકાનો પણ તેની ઝપેટમાં આવ્યા। જો કે ઘટનાની જાણ ફાયર ટીમને થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા 3 પરિવાર જેમની સમગ્ર ઘરવખરી બળીને ખાક થઈ ચૂકી છે। અમારા ઘરમાં શોર્ટ સર્કિટ થવાથી અમારા ઘરમાં 3 ઘરમાં આગ ઝડપી લીધી। ક્યારે આ બનાવ બન્યો? લગભગ 7:45 વાગે બનાવ બન્યો અમારા ઘરમાં અને બળીને ખાક થઈ ગયો। છ બગડા પર રિંગ આવેલી કે રંગેપુરા પાસે ગામમાં આગળ આગ લાગેલ છે મકાન ની અંદર, તો અમે તાત્કાલિક મિનિ ફાયર લઈને અમે અહીંયા આવેલા છે। અને સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામે રહેતા પરિવાર દ્વારા ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે આયોજન કર્યું હતું, જેમાં દીકરાની જાન શણગારેલા બળદગાડામાં યોજાતા આકર્ષણનું કેન્દ્ર બની સુરેન્દ્રનગર શહેરમાં વસતા અને મૂળ ખોડુ ગામના રહીશ લાલુભાઈએ પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા દીકરાની જાન બળદગાડામાં યોજી હતી। હાલના સમયે દેખાદેખીમાં લોકો જાનમાં મોંઘી વૈભવી ગાડીઓ જાનમાં લઈ જવાનો આગ્રહ રાખતા હોય છે, તો આવી મોંઘવી વૈભવી કાર માટે માત્ર કલાકોની માટે હજારો રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવતું હોય છે, ત્યારે લાભુભાઈએ પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા ઉમદો ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સત્વારા સમાજની જે સાચી ઓળખ છે એ સંસ્કૃતિને ફરીને જાગૃત કરવી અને સમાજમાં એક ફરીને જે આ લોકો બીજા તાલે ચડી ગયા એના બદલે નવી સંસ્કૃતિ જે જૂની હતી એને પાછી લાવવાનો પ્રયત્ન કરવાનો એક મારો આશય હતો। થોડુંથી જાન આવી છે અને આ જાન મને પણ ગમ્યું, કારણ કે આ સંસ્કૃતિ જાળવવા માટેનો ભાઈ લાભભાઈ માસ્તર ખૂબ સેવાભાવી છે, પોતે ટિફિન સેવા બધા ટીબી હોસ્પિટલમાં જમાડે છે, એનો દીકરો પણ ખૂબ સંસ્કારી સેવાભાવી છે, એ કે ભાઈ આપણે ફોરેન કલ્ચરના બદલે ભારતીય સંસ્કૃતિ જાળવવાનો અમારો પ્રયત્ન છે કે આમાં પશુપાલન પણ થાય, બોલ જેવોનું રક્ષણ થાય
અને આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે, આપણો ઐતિહાસિક વારસો છે, વૈભવ છે, જળવાય. આપણા શિંગડિયા મસિયાડા જોયલું બળદ તમે ગાડું જોઈ શકો છો, એવું સુંદર મજાની બહેનોમાં જે કલા હતી એ કલા વિસરાય ન જાય, એ કલા બહાર લાવવાનું કામ પણ લાભે અને એના દીકરા ધવલે કર્યું છે, એટલે એ પરિવારને ખોડું ગામને ખૂબ ધન્યવાદ છે. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરો www.mantavyanews.com પર. નમસ્કાર.